गुड आफ्टरनून मित्रों, छेले आपणे विडियोनी अंदर जॉन प्लेट विशे ख्याल मेळ्यो हतो अने ए जॉन प्लेटनो आपणे कंप विस्तार एम्प्लिट्यूड विशे जोईतुं, कोई पी बिंदु पासे तीव्रता एना विषे पण जोईतो, जॉनने त्रिज्या अने एना क्षेत्रफळ विषे आपणे माहिती मेळवी। ओके, हवे ए जॉन प्लेटनी आपणे एक त्यां जोयुं हतुं के अहींया जॉन प्लेट ए ઘણા બધા કેન્દ્ર લંબાઈ વાળા, જેને આપણે ફોકલ લેન્થ કહીએ, ઓકે, ઘણી બધી કેન્દ્ર લંબાઈ વાળો એક પ્રકારનો બહિર્ગોળ તરીકે બહિર્ગોળ લેન્સ પણ આપણે એને કહી શકીએ છીએ, બરાબર, કેમ કે એના કેન્દ્ર લંબાઈ ઘણી બધી હતી આપણે એવું કહી શકાય। તો હવે આપણે એ કેન્દ્ર લંબાઈ વિશે અહીંયા ખ્યાલ મેળવવાનો રહેશે જોન પ્લેટની અંદર। ઓકે, તો આ આપણો ક્વેશ્ચન છે જોન પ્લેટની કેન્દ્ર લંબાઈ। તો ત્યાં આપણે એવું કીધું છે કે જોન પ્લેટ એ બહિર્ગોળ લેન્સની જેવી રચના હોય છે। આકૃતિ ઉપરથી જોઈએ તો આ જોન પ્લેટની જે રચના છે એ જોન પ્લેટને આપણે બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખતા હતા, તો આપણે બહિર્ગોળ લેન્સનું પણ સમીકરણ આપણે અહીંયા યુઝ કરીએ છીએ। તો જુઓ, લાસ્ટમાં આપણે જે સમીકરણ મેળવ્યું હતું ત્યાં એ તમને ત્રિજ્યાનું સમીકરણ તમે આ રીતે મેળવ્યું હતું કે આર વન સ્ક્વેર, અથવા અહીંયાથી જોઈએ તો કે આર એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ લેમ્બડા યુવી અપોન યુ પ્લસ વી। ઓકે, આપણે આ સમીકરણનો યુઝ કરશું, આર એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા યુ ઇન્ટુ વી અપોન યુ પ્લસ વી। ઓકે, હવે આપણે લેન્સનું સમીકરણ જાણીએ છીએ, લેન્સ ઇક્વેશન જે દર્શાવે છે લેન્સના સમીકરણ પ્રમાણે આપણે લખી શકીએ છીએ કે વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ। ઓકે, આપણે આ રીતે સમીકરણ દર્શાવીએ છીએ, માટે હું આને દર્શાવી શકું છું યુ પ્લસ વી અપોન યુ વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ, અથવા તો યુ વી અપોન યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ એફ, આપણે આ રીતે દર્શાવી શકીએ જેનો વ્યસ્ત કરી દીધો હતો। તો આપણે આગળ એ કિંમત છે યુવી અપોન યુ પ્લસ વી, આટલી કિંમત છે આપણી પાસે, તો એની જગ્યાએ હું એફ દર્શાવી શકું છું। તો હવે આ એ કિંમતનો આપણે ઉપયોગ કરીએ તો આપણને જો હું આને એફ કહી દઉં અને એ એફને હું કરતા કરું તો એફ ઇઝ ઇક્વલ ટુ આ બંને પદ આના છેદમાં આવી જશે, તો આર એન સ્ક્વેર અપોન એન લેમ્બડા। ઓકે, આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ એ સમીકરણને, પરંતુ જો વન અપોન એફ હોય તો એનો વ્યસ્ત થઈ જશે, મતલબ કે જે કિંમત તમને જે મળે છે એને તમે વન અપોન એફ તરીકે દર્શાવો તો એ આની કિંમત વ્યસ્ત થઈ જશે। તો અહીંયા આર એન ત્રિજ્યા દર્શાવે છે, તો અહીંયા જે કેન્દ્ર લંબાઈ લઈશું એ પણ આપણે શું દર્શાવું એફ એન તરીકે દર્શાવશું। તો આપણને જે કેન્દ્ર લંબાઈ મળશે આપણા જોન પ્લેટની, એ જોન પ્લેટની અલગ અલગ કેન્દ્ર લંબાઈ આપણને મળે છે કે એફ એન ઇઝ ઇક્વલ ટુ આર એન સ્ક્વેર અપોન એન લેમ્બડા, એટલે કે એન ઉપર ડિપેન્ડ કરે છે, એનો મતલબ કે એક કરતાં વધારે કેન્દ્ર લંબાઈ છે જોન પ્લેટની। ઓકે, તો આ કેન્દ્ર લંબાઈ એટલે આપણને એફ એન જે બતાવે છે એનું મુખ્ય કેન્દ્ર છે, તો એ બિંદુ ઉપર બધી પ્રતિબિંબ આપણને મળતું હોય છે, એ આપણે અહીંયા જોઈએ કે ધારો કે અહીંયાથી પ્રકાશ આપવાથી હોય છે, પછી અહીંયા આપણને એ બિંદુ ઉપર આપણે બધા પ્રતિબિંબ ભેગા થતા હોય છે। તો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં પણ એવું હોય છે કે અનંત અંતરથી જો વસ્તુના કોઈ પ્રકાશ આવતો હોય તો એ કેન્દ્ર ક્યાં કેન્દ્રિત થાય, તો કે મુખ્ય અક્ષ ઉપર એ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એના અંતરે, કેન્દ્ર લંબાઈ જેટલા અંતર અહીંયા આપણને જે પ્રતિબિંબ અંતર છે એ જ કેટલું મળશે, કેન્દ્ર લંબાઈ જેટલું અંતર મળશે।
ખરું, કેન્દ્ર લંબાઈ એફ જેટલું આપણને અંતર મળતું હોય છે ત્યાં કેન્દ્રિત થતા હોય છે, પરંતુ આના માટે આપણે અલગ અલગ કેન્દ્ર લંબાઈ હોય છે, એટલે એફ એનની કિંમત ઘણી બધી મળી છે આપણને, એટલે કે એન ઉપર ડિપેન્ડ કરે છે આપણે કહી શકીએ છીએ, બરાબર. તો એ ઘણી બધી કિંમત ઉપર ડિપેન્ડ કરે છે આપણે કહી શકીએ છીએ એનના ક્રમ પ્રમાણે. હવે જોઈએ તો એ એન ઉપર ડિપેન્ડ કરશે કે નહીં આપણે જોઈએ તો શરૂઆતમાં, તો જે ત્રિજ્યા આપણે જે લેતા હતા એ ત્રિજ્યા વિશે પણ આપણે એ પણ માહિતી મેળવી હતી કે આર એન સ્ક્વેર અથવા આર એન સ્ક્વેર બરાબર એન ઇન્ટુ આર વન, આપણે એ પણ જોયું હતું, બરાબર. એ આર એન સ્ક્વેરને આપણે કઈ રીતે દર્શાવી શકીએ કે એન જે ક્રમ છે એને આપણે આર વન જે પ્રથમ ઝોનની ત્રિજ્યા છે એના વર્ગ સાથે આપણે ગુણી શકીએ છીએ, બરાબર. તો હું આર એન સ્ક્વેર બરાબર એન ઇન્ટુ આર વન લખી શકું છું. તો આપણા આગળ એ સમીકરણ છે ત્યાં આર એન સ્ક્વેરની જગ્યાએ હું શું લખી નાખું, અહીં આપણે લખી નાખીએ આર એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ આર વન સ્ક્વેર. માટે એફ એન બરાબર શું થઈ જશે, આર એનની જગ્યાએ લખી નાખું તો એન આર વન સ્ક્વેર અપોન એન લેમ્ડા, એન રિમૂવ થઈ જશે માટે આર વન સ્ક્વેર અપોન લેમ્ડા. તો જો અહીંયા તમને જે એફ એન મળે છે એટલે કે જે કેન્દ્ર લંબાઈ મળતી હશે તમને એ આર વન સ્ક્વેર અપોન લેમ્ડા ઉપર ડિપેન્ડ કરે છે, મતલબ અહીંયાથી આપણે કહી શકીએ છીએ કે એ અહીંયા કોઈ જગ્યાએ એન છે નહીં આપણી પાસે, માટે માત્ર કોના ઉપર ડિપેન્ડ કરશે, આર વન સ્ક્વેર અને લેમ્ડા, એટલે કે પ્રથમ ઝોનની ત્રિજ્યા જે આપેલી છે એના ઉપર, અને જે પ્રકાશ તમે લીધો છે એ પ્રકાશની તરંગ લંબાઈ ઉપર ડિપેન્ડ કરે છે એ કેન્દ્ર લંબાઈ. ઓકે, તો અહીંયા આપણે કીધું કેન્દ્ર લંબાઈ એન અથવા આર એન ઉપર ડિપેન્ડ કરતી નથી, અહીંયાથી પણ આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે કેન્દ્ર લંબાઈ જે દર્શાવે છે કેન્દ્ર લંબાઈ એફ એન એ એન ઉપર કે પછી આર એન ઉપર ડિપેન્ડ કરતી નથી, બરાબર, નોટ ડિપેન્ડેડ આપણે કહીએ, નોટ ડિપેન્ડેડ. તો એના વેલ્યુ ઉપર ડિપેન્ડ નથી કરતી, મતલબ ક્રમ પ્રમાણે એની વેલ્યુમાં કોઈ ચેન્જીસ થશે નહીં આપણે કહી શકીએ છીએ. માત્ર કોના ઉપર ડિપેન્ડ કરશે, આર વન સ્ક્વેર અપોન લેમ્બડા ઉપર આપણે ડિપેન્ડ કરે છે. તો હવે જે આપણે એ લેન્સ અથવા અહીંયા આપણે ઝોન પ્લેટની વાત કરીએ તો એ ઝોન પ્લેટનું પ્રથમ મુખ્ય કેન્દ્રની વાત કરીએ, મુખ્ય કેન્દ્ર આપણે જોઈએ કે લેન્સની ભાષામાં આપણે વાત કરીએ તો એ જ્યાં કેન્દ્રિત થતા હશે એને આપણે મુખ્ય કેન્દ્ર એફ તરીકે દર્શાવતા હોય, કે એમના વચ્ચેના અંતરના કેન્દ્ર લંબાઈ એફ તરીકે દર્શાવતા હોય છે. તો ધારો કે અહીંયા ઝોન પ્લેટની વાત કરીએ તો પ્રથમ ઝોનના કણ જે અથવા પ્રથમ ઝોનનું જે મુખ્ય કેન્દ્ર છે અથવા પ્રથમ મુખ્ય કેન્દ્ર જેને કહેવામાં આવે, તો એ પ્રથમ ક્રમનું મુખ્ય કેન્દ્ર આપણને ક્યાં મળશે, આર વન સ્ક્વેર અપોન લેમ્ડા જેટલા અંતર, બરાબર. એટલે કે એ એફ વનની વાત કરી છે આપણને, આ આપણે એને આર વન સ્ક્વેર અપોન લેમ્ડા જેટલા અંતરે દર્શાવી શકીએ છીએ, એટલા અંતરે આપણે અહીંયાથી હું આગળ ઉપરથી કહું. તો ધારો કે આપણો વચ્ચે વાળો એક્સ વાય ઝોન પ્લેટ છે અને એ ઝોન પ્લેટથી પી બિંદુ છે, એ પી બિંદુ હું કેટલા અંતરે રાખીશ, આર વન સ્ક્વેર અપોન લેમ્ડા જેટલા અંતરે, એટલે કે પ્રથમ ઝોનની જે ત્રિજ્યા છે એ પ્રથમ ઝોનની ત્રિજ્યા લઈ લો, અહીંયાથી ધારો કે હું વર્તુળ તરીકે દર્શાવી દઉં તો આ પ્રથમ ઝોનની જે બી ત્રિજ્યા હોય ઓ એમ વન એનો વર્ગ કરીશ, અને એ વર્ગ કરી અને જે બી પ્રકાશ મેં આપ્યો છે એ પ્રકાશની તરંગ લંબાઈ આપેલી હોય એના વડે શું કરી દઈશ, ડિવાઈડેડ કરી, અને જે કિંમત મળશે એ કિંમતે અથવા એટલા અંતરે શું મળશે આપણને, પ્રથમ બિંદુ પી મળશે, અને એ પ્રથમ બિંદુ શું દર્શાવે છે, મુખ્ય કેન્દ્ર મળશે, જેને આપણે પ્રથમ મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખશું. અને એ જે બિંદુ મળશે ત્યાં સૌથી વધારે તીવ્રતા હશે, મતલબ કે ઇન્ટેન્સિટી સૌથી વધારે, આપણે એ પણ જાણીએ છીએ કે પ્રથમ ઝોનના કારણે તીવ્રતા શું ખૂબ જ વધારે હોય, પછી ક્રમ વધતો જાય એમ તીવ્રતામાં ધીમે ધીમે ઝોનનો તીવ્રતામાં ઘટાડો થતો જાય, બરાબર. તો એ પ્રથમ ઝોનના કારણે ત્યાં તીવ્રતા ખૂબ જ વધારે હશે. તો આપણે અહીંયા જે અંતર લીધું એ પ્રથમ ઝોન માટે દર્શાવે છે, હું એમ કહી શકું કે એફ વન બરાબર આર વન સ્ક્વેર અપોન લેમ્ડા, એટલે કે કેન્દ્ર લંબાઈ જે દર્શાવે છે એફ એનને આપણે એફ વન તરીકે દર્શાવી શકીએ છીએ, કેમ કે પ્રથમ મુખ્ય કેન્દ્ર છે, તો પ્રથમ મુખ્ય કેન્દ્રનું કેન્દ્ર લંબાઈને આપણે એફ વન તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે, અને આ એફ વનને આપણે પ્રથમ મુખ્ય કેન્દ્રનું કેન્દ્ર લંબાઈ પણ કહી શકીએ છીએ, અથવા મુખ્ય કેન્દ્ર પણ, અથવા સોરી મુખ્ય કેન્દ્ર લંબાઈ પણ એને કહેવામાં આવે છે. ઓકે, હવે આ વાત થઈ એના મુખ્ય કેન્દ્રની કેન્દ્ર લંબાઈની. હવે આપણે શરૂઆતમાં જોયું કે આવા ઘણા બધા મુખ્ય કેન્દ્રો હોય છે, તો એ અલગ અલગ મુખ્ય કેન્દ્રો વિશે આપણે માહિતી મેળવીએ. તો જે ક્વેશ્ચન આપણો ક્વેશ્ચનની અંદર જ છે કે ઝોન પ્લેટના ગુણિત કેન્દ્રો,
જ્હોન પ્લેટને કેવો બતાવે છે, ગુણિત કેટલો એટલે મલ્ટિપલ મુખ્ય કેન્દ્ર જેને કહીએ, એટલે કે એના ગુણાકમાં આવતા હોય છે, બરાબર. તો જે જ્હોન પ્લેટ દર્શાવે છે એ જ્હોન પ્લેટના આપણે જે અલગ અલગ જે મુખ્ય કેન્દ્ર દર્શાવે છે એને આપણે ગુણિત કેન્દ્ર તરીકે દર્શાવીએ, મલ્ટિપલ ફોકલ લેન્થ, બરાબર, અથવા મલ્ટિપલ ફોકે પણ દર્શાવવામાં આવે છે, આ રીતે પણ લખી શકીએ છીએ. તો અને ક્વેશ્ચન બંને સાથે છે, આ રીતે પણ કહી શકાય કે જેને આપણે જ્હોન પ્લેટ અને બહિર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત પણ કહી શકીએ છીએ. કેમ તફાવત કીધો અહીંયા, કે આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સમાં એક જ મુખ્ય કેન્દ્ર હોય, બરાબર, ઓનલી વન, જે આપણે બહિર્ગોળ લેન્સની વાત કરીએ એક જ મુખ્ય કેન્દ્ર હશે, જ્યારે જ્હોન પ્લેટની વાત કરીએ તો ત્યાં કેટલા હશે, મલ્ટિપલ હશે, મલ્ટિપલ એટલે ઘણા બધા હશે ગુણિતની અંદર, બરાબર, ઘણા બધા મુખ્ય કેન્દ્ર ત્યાં આવેલા હોય છે. તો હવે એ મુખ્ય કેન્દ્રની આપણે વાત કરીએ તો અહીંયા આપણે એ બંને તફાવતમાં એ જ છે કે એમના જે બહિર્ગોળ લેન્સ છે એના અંદર એક જ મુખ્ય કેન્દ્ર હોય છે, જ્યારે જ્હોન પ્લેટની અંદર એક કરતાં વધારે મુખ્ય કેન્દ્રો આવેલા હોય છે. હવે જેમ જેમ આપણે જે પ્રથમ મુખ્ય કેન્દ્ર હતું, મતલબ કે જે આપણે કિંમત હમણાં મૂકીએ મેળવી કે F1 બરાબર R1 સ્ક્વેર અપોન લેમ્ડા, જે જ્હોન પ્લેટનું પ્રથમ મુખ્ય કેન્દ્ર મળતું હોય છે, તો એ વેલ્યુથી ધારો કે આપણે નજીક અંતર મૂકીએ, ઓછા અંતરે કોઈ નવું બિંદુની તીવ્રતાની માપણી કરીએ તો એ તીવ્રતા ઘટતી જાય છે. એટલે સમજવા કદાચ તમને અલગથી દર્શાવું તો, ધારો કે આપણી પાસે અત્યારે હાલ જે પ્રતિબિંબ મળે છે અથવા અહીંયા જે તીવ્રતા છે, એવું સમજો કે એ અંતર પ્રથમ મુખ્ય કેન્દ્ર છે F1 જેટલું, ઓકે. તો અહીંયા મુખ્ય પ્રથમ મુખ્ય કેન્દ્ર આગળ તીવ્રતા આપણે જોઈએ કે મેક્સિમમ તીવ્રતા ત્યાં હશે, એટલે અહીંયા ઇન્ટેન્સિટી હશે કેવી હશે, મેક્સિમમ, ઓકે. હવે એક વિધાન એવું છે કે જ્યારે આપણે એ અંતર ઘટાડતા જઈએ, મતલબ કે આ બાજુ થઈએ તો અંતર ઘટતા એ તીવ્રતા ઘટતી જાય છે, તીવ્રતામાં ઘટાડો થતો જશે, બરાબર. તો અંતર ઘટાડવા મતલબ કે હું એક ઉદાહરણ તરીકે લઈ લઉં કે ધારો કે આ જે મુખ્ય કેન્દ્ર જે અંતર બતાવ્યું છે એ મુખ્ય કેન્દ્રના ત્રીજો ભાગ જેટલું અંતર લઈ લઉં, નવું બિંદુ, ઓકે, કે નવું જે પોઈન્ટ લઈ લઉં એ F1નો ત્રીજો ભાગ છે, અને એ પોઈન્ટને ધારો કે આના ત્રણ ભાગ કરી દઈએ અને એ પોઈન્ટ ધારો કે આપણે અહીંયા આવે છે, જેને હું કહું P3, ઓકે. તો O થી P3 જે અંતર છે એ કેટલું હશે, F1/3, એટલે કે આ F1નો ત્રીજો ભાગ છે, તો જેને હું OP3 તરીકે લઉં, OP3 ત્રીજા ભાગ તરીકે દર્શાવશે, ઓકે. તો એનું કેન્દ્ર લંબાઈ એની કેટલી કહી શકાય, F1/3, અથવા કેન્દ્ર લંબાઈને ત્રીજા ભાગનું અંતર આપણે રાખ્યું છે અને ત્યાં આપણે તીવ્રતાની વાત કરવાની છે, આપણે એ વિધાન જોવાનું છે કે ઘટતી કેમ જાય છે, તીવ્રતા કેમ ઘટતી જાય છે, ઓકે. તો OP3 બરાબર આપણને F1/3 પ્રમાણે આપણને સમીકરણ મળે છે. તો તેના માટે આપણે સૌ પ્રથમ જોઈએ તો એક ક્ષેત્રફળનું સમીકરણ આપણે બીજે મેળવ્યું હતું, AN = π λ UV / U + V, એક સમીકરણ આપણે આ પ્રમાણે મેળવેલું હતું ક્ષેત્રફળનું. આ જ સમીકરણ આપણે યુઝ કરશું, AN = π λ UV / U + V, ઓકે. તો નીચેથી આપણે યુ કોમન લઈ લઈએ તો π λ UV / U + V/U તરીકે, ઓકે. તો આ યુ આપણે રિમૂવ કરી શકીએ છીએ. હવે તો આપણને નવું સમીકરણ મળશે, π λ V / 1 + V/U, ઓકે. આ વી છે, આ V/U તરીકે આપણને મળે છે. હવે આ વસ્તુ જે મુખ્ય કેન્દ્ર ઉપર તમને પ્રતિબિંબ મળશે એ ક્યારે મળશે, કે જ્યારે આપણે સોર્સ એ અનંત અંતરે રાખ્યો, એટલે એવું સમજો કે જે વસ્તુ અંતર છે એ કેવો છે, U = ∞. વસ્તુ અંતર જે અનંત હશે ત્યારે પ્રતિબિંબ અંતર એટલે કે V શું મળશે તમને, F1. કહો પડી, વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે, કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે, કેન્દ્ર લંબાઈ એટલે કે F1, અને
प्रतिबिंब अंतर मतलब के वी, आती हूँ कही सकूँ कि वी बराबर एफ वन थाय क्यारे के ज्यारे यू बराबर इन्फिनिटी हो। प्रतिबिंब तो सॉरी वस्तु ए अनंत अंतर हो तो वी जे मळशे वस्तु ए क्या मळशे एफ वन जेटली केंद्रीय लंबाई जेटला अंतरे आपणे मळशे जे तमे अगाउ पण भणी चुक्या छो। तो वी बराबर एफ वन लखी नाखो आपणे आगळ ज्यां वी समीकरण छे त्यां हूँ एफ वन लखी नाखू तो आपणे जे क्षेत्रफळ मळे छे क्षेत्रफळ शुं मळशे पाय लेमडा इंटू एफ वन। आ समीकरण आपणे वी ની જગ્યાએ શું દેસાઈ દઈએ एफ वन। હવે નીચેના ભાગની વાત કરીએ તો આ વસ્તુ અંતર છે સોરી આ નીચેવાળું વસ્તુ અંતર છે ઉપરવાળું પ્રતિબિંબ અંતર દર્શાવે છે। તો જે છેદવાળો ભાગ રહ્યો એ ખૂબ જ મોટો છે અને ખૂબ મતલબ કે એને અનંત કહી શકીએ છીએ, તો શું કોઈ બી સંખ્યાને અનંત વડે ભાગીએ એટલે ઝીરો જ મળે। ઓકે, તો માત્ર તમારે જે પદ મળશે નીચેના ભાગની જે તમને વન મળશે અને એકના ભાગે સોરી કોઈ કિંમતના ભાગે એક હોય એનો કોઈ મતલબ નથી લખવાનો, માટે તમને જે ક્ષેત્રફળ મળશે એ ક્ષેત્રફળ બરાબર શું મળશે એ એન ઇઝ ઇક્વલ ટુ પાય લેમડા ઇન્ટુ એફ વન મળે છે। ઓકે, જેને તમે એ તરીકે પણ દર્શાવી શકો, એ ઇઝ ઇક્વલ ટુ પાય લેમડા એફ વન તરીકે, કેમ કે એનનો ક્રમમાં કોઈ મતલબ જ નથી, અહીંયા બધી કિંમત સેમ જ છે, એન ઉપર ડિપેન્ડ કરતા નથી। તો આ પ્રમાણે તમને ઝોનનું ક્ષેત્રફળ મળશે। આપણે નિયમ જાણવો છે કે કેમ આપણે જેમ પીનું વેલ્યુ અથવા કોઈ બિંદુને નજીક લઈ જઈએ ઓપીથી નજીક નાના ઓછા અંતર લઈ જઈએ તો એ તીવ્રતા કેમ ઘટે છે આપણે એ મેળવવાનું છે। ઓકે, તો આ તમને એક ઝોનનું ક્ષેત્રફળ મળ્યું પાય લેમડા એફ વન। ઓકે, જ્યારે આપણે આ કેન્દ્ર લંબાઈ વાત કરી છે ત્યારે, તો હવે અહીંયા જોઈએ તો દરેક ઝોનનું ક્ષેત્રફળ સમાન હશે, એક જ વેલ્યુ આપણને દર્શાવે છે। તો હવે આપણે કોઈ નવું બિંદુ મેં કીધું એ પ્રમાણે એવું ધાર્યું પી થ્રી કે જે એફ વનના ત્રીજા ભાગ જેટલા અંતરે છે, એટલે કે ઓ પી થ્રી બરાબર એફ વન બાય થ્રી તરીકે આપણને મળે છે। ઓકે, તો હવે જ્યારે અહીંયા ઝોન કુલ છે મતલબ કે સ્વાભાવિક છે કે આપણે એમ કહીએ કે પ્રથમ ઝોન છે આટલો આખો ભાગ એ પ્રથમ ઝોન દર્શાવે છે, આ બીજો ભાગ એ દ્વિતીય ઝોન દર્શાવે છે, અને ઉપરનો ભાગ તૃતીય ઝોન, આ પ્રમાણે આપણને ઝોન મળતા રહેશે। તો જે ઓપી માટે પ્રથમ ઝોન ખુલતો હતો અથવા પ્રથમ ઝોન મળતો હતો એ ઓપી થ્રી માટે કેવું થઈ જશે ક્ષેત્રફળની વાત કરીએ તો, તો આ ક્ષેત્રફળ પ્રમાણે શું થશે કે પી ઝોન માટે જે પ્રથમ સોરી પી બિંદુ પાસે અથવા પી બિંદુ માટે જે પ્રથમ ઝોન ખુલતો હતો જેને આપણે પ્રકાશિત ભાગ કહેતા હતા, ઓકે, તો પી બિંદુ માટે જે પ્રથમ ઝોન ખુલતો હતો એની અંદર જે પી થ્રી બિંદુનું આપણે જો એની સાપેક્ષે દર્શાવીએ તો પી થ્રી બિંદુના પહેલો બીજો અને ત્રીજો ઝોન, આ પહેલો ઝોન આ બીજો ઝોન અને અહીંયાથી ઉપરનો ત્રીજો ઝોન, તો પી થ્રીની અંદર એ ત્રણ ઝોન સમાઈ જશે પ્રથમ ઝોનની, પી વનના પ્રથમ ઝોનની અંદર પી થ્રીના ત્રણ ઝોન આવી જશે બરાબર। તો એ જ પ્રમાણે પછી પી ટુના બીજા ઝોનની વાત કરીએ તો પીના બીજા ઝોનની અંદર પી થ્રીના એ પીના દ્વિતીય ઝોનની અંદર ચોથો પાંચમો અને છઠ્ઠો એ ત્રણ ઝોન એ પી થ્રીના ઝોનમાં અંદર મતલબ કે પી થ્રીના એ ત્રણ ઝોન એ પીના દ્વિતીય ઝોનની અંદર સમાઈ જાય છે। ઓકે, ફરી એકવાર જોઈએ તો ધારો કે આ ઝોન પ્રથમ ઝોન છે પી માટે, તો પી થ્રી માટે જે પી થ્રીનો પ્રથમ પછી આ દ્વિતીય અને આ તૃતીય આ ત્રણ ઝોન જે હશે પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણ જે ઝોન હશે એ ત્રણ ભેગા થઈ અને એવું કહી શકીએ કે આખો ઝોન રહ્યો એવું કહીએ કે આ ત્રણે ત્રણ ભેગા થઈ જાય ત્યારે આ ઝોન જે બન્યો એ ઝોન એ પીનો પ્રથમ ઝોન છે, ખબર પડી, એનું ક્ષેત્રફળ પણ ત્રણ ગણું થઈ જાય મતલબ કે ત્રીજા ભાગનું થઈ જશે। હવે બધાનું ક્ષેત્રફળ સેમ છે આપણે જાણીએ છીએ, તો એનો ત્રીજો ભાગ કરી દઈએ એટલે ત્રણ ભાગનું ક્ષેત્રફળ દર્શાય છે, એટલે ત્રણ ભાગ કરી દઈએ એક એક બનશે, એ કોનું બનશે પીનું ક્ષેત્રફળ। ઓકે, ફરી એકવાર ધ્યાન આપજો, આ પી થ્રીના ત્રણ ઝોન થાય ત્યારે પીનું એક ઝોન બને છે એવું કહેવા માગે સિમ્પલ ભાષાની અંદર બરાબર। તો ત્રણ ઝોન મતલબ કે પી થ્રીના પ્રથમ ત્રણ ઝોન ભેગા થાય, પી થ્રી માટે પહેલો બીજો અને ત્રીજો ત્રણ ઝોન ભેગા થઈ જાય ત્યારે એ શું બને છે પ્રથમ ઝોન કોનો પીનો। ઓકે,
અને પીનો પ્રથમ ઝોન કેવો છે? ખુલ્લો, મતલબ કે આ ત્રણે ત્રણ ઝોન કેવા હશે? ખુલ્લા હશે અથવા કે પ્રકાશિત, કેમ કે પીનો જે પ્રથમ ઝોન હશે એ પ્રકાશિત હશે, બીજો ઝોન અપ્રકાશિત હશે. તો હવે જોઈએ કે પી થ્રીના બીજો કયો ઝોન રહ્યો? ચોથો, પાંચમો અને છઠ્ઠો. એ ઝોન ભેગા થઈ અને બીજો ઝોન બનશે. કોનો? પીનો. પીનો પ્રથમ ઝોન હતો એ કેવો હતો? પ્રકાશિત. જ્યારે પીનો દ્વિતીય ઝોન હશે તે કેવો હશે? અપ્રકાશિત. ઓકે, તો જે પીનો બીજો ઝોન છે, અપ્રકાશિત ઝોન છે, એની અંદર પી થ્રીના કયા ત્રણ ઝોન આવી જશે? ચોથો, પાંચમો અને છઠ્ઠો. એ જ પ્રમાણે પી થ્રીના સાતમો, આઠમો અને નવમો ઝોન છે એ ભેગા થઈ અને પીનો ત્રીજો ઝોન બને છે. બરાબર, તો આ પ્રમાણે અલગ અલગ ઝોન બનશે, ત્રણ ત્રણ ઝોન ભેગા થઈ જશે અને આ પ્રમાણે ઝોન પીના આટલા ઝોન પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તો પીનો ત્રીજો ઝોન એ કેવો છે? પાછો પ્રકાશિત હશે. તો હવે જુઓ, પહેલો, બીજો, ત્રીજો એ પ્રકાશિત ઝોન બનશે, ચોથો, પાંચમો, છઠ્ઠો એ અપ્રકાશિત બનશે અને સાતમો, આઠમો અને નવમો એ પાછો પ્રકાશિત બનશે. ઓકે, તો આ રીતે આપણે ઝોન દર્શાવી દઈએ. અને હવે એ ઝોન ઉપરથી ધારો કે એમના પરિણામી કંપ વિસ્તારની વાત કરીએ, તો આપણે પીના સાપેક્ષે કંપ વિસ્તારની વાત કરીએ તો પીનો પ્રથમ ઝોન એ પ્રકાશિત હતો એટલે એને પ્લસ લીધા હતા, બીજા ઝોનને આપણે માઇનસ દર્શાવતા હતા, ત્રીજો પ્રકાશિતને પાછા પ્લસ દર્શાવતા હતા, ચોથો અપ્રકાશિતને આપણે માઇનસ તરીકે દર્શાવતા. ઓકે, તો આ પ્રમાણે આપણે એને દર્શાવતા હતા. તો એ ડાયરેક્ટલી ધારો કે બધાને ભેગા આપણે દર્શાવી દઈએ તો એ કઈ રીતે મળશે? તો પીના જે આપણે પરિણામી કંપ વિસ્તાર ધારો કે દર્શાવતા, અહીંયા બુકમાં એ આપે છે, આપણે એ તરીકે દર્શાવશું, એ ઓફ પી તરીકે. ઓકે, તો એનો પરિણામી કંપ વિસ્તાર આપણે કઈ રીતે દર્શાવતા હતા? કે પ્રથમ પ્રકાશિત હતો એને એ પ્લસ કે એ વન કહેતા હતા, માઇનસ એ ટુ પ્લસ એ થ્રી માઇનસ એ ફોર પ્લસ એ ફાઇવ માઇનસ એ સિક્સ આ પ્રમાણે આપણે દર્શાવતા હતા. ઓકે, પ્લસ એ સેવન માઇનસ એટ પ્લસ એ નાઇન. તો આ રીતે આપણે એ દરેક ઝોન આપણે દર્શાવતા હતા આગળ. કોના માટે? પી માટે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવી રીતે આપણે દર્શાવતા હતા. તો ત્રણ 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 ઝોન ભેગા થશે. આવા જો હું પી થ્રીની વાત કરું એટલે કે એ ઓફ પી થ્રીની વાત કરું તો પી થ્રી એ ત્રણ ઝોન ભેગા થઈ જશે. ઓકે, તો ત્રણ ઝોનની વાત કરી તો એના ત્રણ ઝોન ભેગા થઈ જશે. તો એક ઝોન આ રહી, એક સેમ આવી જશે પીના પ્રથમ ત્રણ, સોરી પ્રથમ ઝોનની અંદર એ પી થ્રીના ત્રણ ઝોન આવી જશે એની અંદર જ. ઓકે, તો એ પી થ્રીનો પ્રથમ ઝોન હું દર્શાવી શકું છું, એ વન માઇનસ એ ટુ પ્લસ એ થ્રી. ઓકે, આપણે માત્ર પ્રકાશિત ઝોનની જ વાત કરશું, અપ્રકાશિત ઝોન એટલે કે આનો જે માઇનસવાળો ભાગ છે એ નહીં દર્શાવી. હવે આનો પ્રકાશિત પ્રથમ ઝોન મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રકાશિત કયા હતા? તો કે એક, બે, ત્રણ અને બીજા છે સાત, આઠ, નવ, પછી દસ, અગિયાર, બાર નહીં હોય અને તેર, ચૌદ, પંદર હશે એ પ્રમાણે. ઓકે, તો બીજો પ્રકાશિત ઝોન હશે તે આપણે શું દર્શાવશું? પ્લસ. તો એ કયો હશે? આ રે. ઓકે, એ સેવન માઇનસ એ એટ પ્લસ એ નાઇન. ઓકે, પ્લસ ત્રીજો કયો હશે? દસ, અગિયાર, બાર નહીં હોય, તેર, ચૌદ અને એ પંદર. આ પ્રમાણે આપણે સળંગ પ્લસ જે પ્રકાશિત હશે એ બધા પ્રકાશિત ભાગ આપણે દર્શાવીએ છીએ. તો આ જે કંપ વિસ્તાર દર્શાવતા હશે એ આપણને મળતા હશે પી થ્રી માટે. અને પી થ્રી માટે આપણે એ બધા જ જે પ્રકાશિત ભાગ હતા એમના આપણે પરિણામી કંપ વિસ્તાર આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે તો આ પ્રમાણે આપણે જોઈએ તો જેમ આપણે આગળ પ્રોસેસ કરી હતી એ રીતે ધારો કે એના હાફ ભાગ કરી દઈએ, માઇનસ એ વન બાય ટુ. એ જ પ્રમાણે બીજો ભાગ થઈ જશે એ વન બાય ટુ, માઇનસ એ ટુને એમને એમ રાખશું અને એ થ્રી બાય ટુ પ્લસ એ થ્રી બાય ટુ આર આપણે એના હાફ હાફ ભાગ દર્શાવી દઈએ. ઓકે, જેને આપણે આ રીતે બે કૌંસમાં લઈ લઈએ અને આ વચ્ચેવાળા ભાગને આપણે આલ્ફા તરીકે દર્શાવતા હતા. ઓકે, તો અહીંયા પણ એ જ પ્રોસેસ કરીએ, એ સેવન બાય ટુ પ્લસ એ સેવન બાય ટુ માઇનસ એ એટ એમને એમ રાખશું અને પ્લસ એ નાઇન બાય ટુ પ્લસ એ નાઇન બાય ટુ લઈએ.
ओके, એમાંથી પણ આપણે આ ભાગને આપણે આલ્ફા તરીકે દર્શાવી દીધા, વચ્ચેવાળા કૌંસને આપણે આલ્ફા તરીકે દર્શાવી દીધા હતા, અને પછી એને આપણે રિમૂવ કરી દીધા. માટે આપણે લાસ્ટ પદ શું મળશે, એ વન બાય ટુ, આ વચ્ચેના પદ આપણે રિમૂવ કરશું, એને દર્શાવીએ. એ વન બાય ટુ પ્લસ એ થ્રી બાય ટુ પ્લસ એ સેવન બાય ટુ અને એ પ્રમાણે સોરી પ્લસ એ નાઇન બાય ટુ, આવા આપણને પદ મળતા રહેશે. ઓકે, તો અહીંયા જે તમને કંપ વિસ્તાર મળ્યો, તો એ કંપ વિસ્તારના ઉપરથી આપણે દર્શાવી શકીએ છીએ કે પી થ્રી બિંદુ આગળ જે તીવ્રતા હશે એ તીવ્રતા તો મેક્સિમમ મળશે, પરંતુ પીની કમ્પેરિઝનમાં એ પી થ્રીની તીવ્રતા હશે એ કેવી હશે, ઓછી હશે. બરાબર, પીની કમ્પેરિઝન એટલે પી એ મોટો હશે તો ત્યાંની તીવ્રતા વધારે હશે. તીવ્રતા પી થ્રી આગળ પણ મેક્સિમમ હશે, પરંતુ એ પીની કમ્પેરિઝનમાં ઓછી હશે. એટલે આપણે જે આ પી થ્રી બિંદુ દર્શાવું છું ત્યાં પણ આપણને તીવ્રતા મળશે, પરંતુ પીની કમ્પેરિઝનમાં કેવી મળશે, ઓછી મળે. તો આ જે પી થ્રી બનશે એટલે કે જે મુખ્ય કેન્દ્ર લંબાઈ હતી એના ત્રીજા ભાગ અંતર રાખીને આપણે જે કેન્દ્ર મળે છે એ અંતર આગળ આપણને જે બિંદુ મળે છે એને આપણે કહીએ છીએ સેકન્ડ મુખ્ય કેન્દ્ર, આપણે વાત કરીએ બરાબર, એટલે સેકન્ડ ફોકલ પોઈન્ટ આપણે કહીએ ને, એને બીજો મુખ્ય કેન્દ્ર તરીકે દર્શાવી શકીએ છીએ. આ પ્રથમ છે અને આપણે બીજો મુખ્ય કેન્દ્ર તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ વાતથી એની તીવ્રતા ઘટે છે, પરંતુ પી કરતાં એની તીવ્રતા પી થ્રી આગળ ઓછી હોય છે. તો આ આપણને એક બીજું મુખ્ય કેન્દ્ર મળે છે. અને અહીં જે તીવ્રતા આપણને પી થ્રી બિંદુ આગળ મળતી હોય છે એ ત્રીજા ભાગના અંતર આગળ મળે છે, એટલે ઘણી વખત એને થર્ડ પણ કહેવામાં આવે છે, એટલે કે થર્ડ ફોકલ પોઈન્ટ એટલે કે ત્રીજું મુખ્ય કેન્દ્ર પણ કહેવામાં આવે છે. એટલે આપણે અત્યારે હાલ એને દ્વિતીય મુખ્ય કેન્દ્ર તરીકે દર્શાવીએ છીએ. તો આ આપણે ત્રીજા ભાગે રાખ્યું ત્યારે હવે ત્રીજું મુખ્ય કેન્દ્ર કેવું રહેશું કે જે આપણને ઓપીનું અંતર છે એટલે કે એફ વન છે એ એફ વનનો પાંચમો ભાગ દર્શાવી દઈએ. એટલે કે કોઈ હું નવું પોઈન્ટ લઈ લઉં જેને હું ઓ પી ફાઈવ તરીકે દર્શાવું, અહીંયા દર્શાવું. ઓકે, આટલા ભાગની અંદર તો એ ઓ પી ફાઈવ ક્યારે મળશે કે એફ વનનો પાંચમો ભાગ લઉં ત્યારે. તો ત્યાં જે પી ફાઈવ મળશે મને એ થર્ડ ફોકલ પોઈન્ટ આપણને મળે છે. બરાબર, તો આ પ્રમાણે એના મલ્ટિપલ ફોકલ પોઈન્ટ આપણને મળતા રહેતા હોય છે. તો આ વાત થઈ એ જોન પ્લેટના મલ્ટિપલ ફોકલ પોઈન્ટની, અને સાથે સાથે કે એ ફોકલ પોઈન્ટની તીવ્રતા કેવી રીતે જે મેઇન ફોકલ પોઈન્ટ પી હોય છે એનાથી એની કમ્પેરિઝનમાં ઓછી હોય છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. ઓકે, થેન્ક યુ.